આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ જ્ઞાન સહાયક અને ખેલ સહાયનો વિરોધ કરી TIT TATના પાસ ઉમેદવારોની કાયમી ભરતીની માંગ કરી હતી. મુખ્યમંત્રીને ઉદ્દેશીને આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ આવેદનપત્ર આપતા જણાવ્યું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોની ભરતી કરશે, એટલે કે જ્ઞાન સહાયક તેમજ ખેલ સહાયકની ભરતી કરશે. ગુજરાતના તમામ TAT પાસ થયેલ ઉમેદવારો તથા BEd કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ. શિક્ષણ વિભાગે સંકુલોમાં મંજૂર શિક્ષકોની જગ્યા પૈકી ખાલી જગ્યાઓ નિયમિત રીતે નહીં ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહીં તે હેતુથી તાસદીઠ માનદ વેતનથી શૈક્ષણિક કાર્યો કરાવવાની યોજનાથી 2015થી અમલમાં મૂકી હતી. ત્યારથી માંડીને આજ દિન સુધી શિક્ષણ વિભાગે જાણે કે પ્રવાસી શિક્ષકોની જ ભરતી કરવાનું મુનાસિબ સમજીને પ્રવાસી શિક્ષક નિમણૂકની પરંપરા બનાવી છે. શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતીનો જાણે સાવ સેદ ઉડાડી દેવાયો છે. ભારત જ્યારે વિશ્વગુરુના રાહ ઉપર ગતિશીલ થયાની વાતો થઈ રહી હોય ત્યારે અનેક ઉમેદવારોને અન્યાય થવા સાથે કાયમી ધોરણે તેમને બેરોજગારીની ઊંડી ખાઈમાં ધકેલવું એ કેટલે અંશે યોગ્ય છે. વધુમાં કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને TAT જેવી પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોરાઈ જશે અને તેમનું સ્વપ્ન અંધકારમય બની જશે. વયમર્યાદાને લીધે યુવાનો બેરોજગારીમાં ધકેલાઈ જશે. દ્વિસત્રીય પરીક્ષા પાસ કરી હશે છતાં તેઓ વયમર્યાદા નિયમના લીધે સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી બાકાત થઈ જશે. જે યોજનામાં શિક્ષકો પોતાનું જ ભવિષ્ય નહીં હોય તો સ્વાભાવિક છે કે બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય હશે. વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતર માટે કાયમી શિક્ષકોની ભરતી કરવી જરૂરી છે, જેથી TAT પાસ બેરોજગાર ઉમેદવારોને કાયમી સરકારી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી છે.